Hello friends, good morning. How are you all? Fine, very nice. Well friends, आज ये आपने activity 7 नो revision करवाना चाहिए. Last time आपने activity 7 में story जो गया था, तो आज ये story आपने फरी वाली revise करी सो. Mr. Fox invites Miss Crane for supper one day. Please come to my house today for supper. Oh, sure. Thank you. Miss Crane goes to Mr. Fox's house. Please come in, Miss Crane. The supper is ready. Yes, it smells good. And I'm hungry too. They begin to eat. Mr. Fox can eat from this, but Miss Crane cannot eat from the dish. Oh, it's delicious. I can't eat from a dish. The next day, Miss Crane invites Mr. Fox for supper. Please come, Mr. Fox. Supper is ready. Yes, it smells good. I'm hungry too. Oh, it's delicious. No, no. I can't eat from a pot. Ha, 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 ha. फ्रेंड्स हवे आपणे स्टोरी માં આવતા કેટલાક ન્યુ વર્ડ જોઈએ. INVITES ઇન્વાઇટ્સ SUPPER શપર SURE THANKYOU થેન્ક યુ PLEASE પ્લીઝ COME come HOUSE house SMELL smell GOOD good HUNGRY hungry READY ready BEGIN begin CANNOT cannot DISH dish DELICIOUS delicious POT pot friends આપણે સ્ટોરી માં આવતા કેટલાક સેન્ટેન્સીસ જોઈએ. Mr. Fox invites Miss Crane for supper one day. Yes, it smells good. Please come in, Miss Crane. I can't eat from a dish. No, no, I can't eat from a pot. આઈ હોપ કે તમને સેન્ટેન્સીસ વાંચવામાં સમજ પડી હશે. હવે આપણે જોઈશું રિવિઝન 1. એને આપણે ફરીવાર રિવાઇઝ કરીશું. હિયર ઇઝ એક્ટિવિટી 1. ફર્સ્ટ આપણે રીડ કરીશું રેડ બ્લુ બિગ એન્ડ ગ્રીન. ચલો કયો વર્ડ્સ અલગ પડે છે? બિગ. વેરી ગુડ. સર્કલ કરો. વેરી નાઇસ. નેક્સ્ટ સેકન્ડ ડોક્ટર ટેલર સિસ્ટર એન્ડ ટીચર. કયો વર્ડ્સ અલગ પડે છે? સિસ્ટર. વેરી નાઇસ. સર્કલ કરો. થર્ડ એલિફન્ટ કેટ નર્સ એન્ડ ડોગ. કયું અલગ પડશે? નર્સ. વેરી નાઇસ. બીકોઝ બાકીના 3 શું છે? એનિમલ્સ. હવે આપણે જોઈશું ફોર્થ બનાના એપલ બોલ એન્ડ ગ્રેપ્સ. કયું અલગ પડશે? બોલ.
વેરી ગુડ, સર્કલ કરો. એ સિવાયના બાકીના ત્રણ વર્ડ્સ એ શેના નામ છે? ફ્રૂટ્સના. શેના? વેરી ગુડ. ફિફ્થ, સ્મોલ, બિગ, બ્રાઉન એન્ડ ટોલ. વેરી ગુડ. બ્રાઉન કલર એ એક જ અલગ પડે છે, બાકીના બધા સાઇઝ દર્શાવે છે. સિક્સ, રાઉન્ડ, સ્ક્વેર, યલો, ટ્રાયંગલ. યલો. વેરી ગુડ. બાકીના ત્રણ શેપ્સ છે, જ્યારે યલો કલર છે. તો આ પ્રમાણે આપણે 1 to 6 કમ્પ્લીટ કર્યો, રાઈટ? નાવ વી વિલ સી એક્ટિવિટી 2. તમે જોઈ શકો છો કે અહીંયા પતંગનું ચિત્ર દોરવાનું છે, બરાબર? ત્યારબાદ બાજુમાં બલૂન્સમાં કેટલાક વર્ડ્સ છે અને નીચે એક કોષ્ટક છે જે આપણે ફિલઅપ કરવાનો છે. ફર્સ્ટ આપણે પતંગ દોરીશું. વેરી ગુડ. ફર્સ્ટ આપણે આ વર્ડ્સ રીડ કરીશું. સ્મોલ, રેડ, બિગ, લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઈટ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું નીચેનો બોક્સ. નીચે આપેલ ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ, કલર અને શેપ ઉપર ફુગ્ગામાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરીને લખો. ધીસ ઇઝ માય કાઇટ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા કાઇટ. કાઇટ કેવા રંગનો છે? રાઇટ. તો શું આવશે? ઇટ ઇઝ અ રેડ કાઇટ. ઇટ ઇઝ ખાલી જગ્યા. કાઇટ કેવો છે? બિગ કે સ્મોલ? તો આપણે લખીશું સ્મોલ. ઇટ ઇઝ સ્મોલ. ધેન નેક્સ્ટ, ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન શેપ. એનો શેપ કેવો છે? રાઇટ, સ્ક્વેર. શું લખીશું આપણે? સ્ક્વેર. ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ. ઇટ હેઝ અ ખાલી જગ્યા ટેલ. એની ટેલ કેવી છે? રાઇટ. શું આવશે? લોંગ. ઇટ હેઝ અ લોંગ ટેલ. તો આ પ્રમાણે તમારે પણ તમારી બુકમાં ફિલઅપ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. તમે જોઈ શકો છો કે અહીંયા લીંબુ શરબત બનાવવાની રીત આપેલી છે. ફ્રેન્ડ્સ, હું તમને જેમ જેમ સૂચના આપું તેમ તમારે તે સૂચનાને અનુસરીને લીંબુ શરબત બનાવવાનું છે. તો તમે રેડી? ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ 2 પીસ, રિમૂવ ધ સીડ્સ, good, squeeze out the juice into the glass, fresh, very nice, good. Put 2 spoons of sugar. Mix it well. 1, 2. Add some salt. 2. Add water. 3. Mix it well
Your lemon juice is ready. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર તેના વ્યવસાયકારનું વર્ણન કરવામાં આપેલું છે. ફૂલોના કુંડામાં લખેલા વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. ફર્સ્ટ, અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ. શું આવશે? રાઇટ, એન આર્ટિસ્ટ. અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર. શું આવશે? રાઇટ, અ નર્સ. અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ. કોણ છે આ? રાઇટ, અ પોસ્ટમેન. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન. રાઇટ, અ ટીચર. વેરી ગુડ. અ પર્સન હુ હેલ્પ સિક પીપલ. રાઇટ, અ ડોક્ટર. આઈ હોપ કે ફ્રેન્ડ્સ એક્ટિવિટી 7 ના રિવિઝનમાં તમને સારી એવી સમજ પડી ગઈ હશે. ગુડ ફ્રેન્ડ્સ, ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.